समाचार मिली रहा छे अरवली थी। अरवली ना बायड ना पेंटरपुरा मां रहीशोए करी हिजरत, तो सात परिवार ना 42 सभ्योए करवी पड़ी छे हिजरत। तो वर्षो जूनी रस्तानी समस्या ने लईने हिजरत करी छे, तो ग्रामजनो घर सामान लईने ग्राम पंचायत पहोंच्या छे। तो उच्च अधिकारीओ डेमाई ग्राम पंचायत मां पहोंच्या, तो पोलिस नी टीम पेंटरपुरा गामे पहोंची छे। तो प्रांत अधिकारी मामलतदार द्वारा समझावाना प्रयासो हाथ धरवामां आव्या छे। तो आंगे वधु विगतो साथे संवाददाता गौतम खांट जोड़ाई गया छे। जी गौतम, जणावशो अरवलीना बायडना पेंटरपुरा मां रहीशो द्वारा हिजरत करवामां आवे छे, शुं छे वधु विगतो? जी बिल्कुल चोक्कसथी मासूम, बायडना पेंटरपुरामां रहीशોએ વર્ષો જૂની રસ્તાની સમસ્યાનું નિરાકરણ ના આવતા સાત પરિવારોના 42 જેટલા સભ્યોને હિજરત કરવાનો વારો આવ્યો છે। ગ્રામજનો સામાન લઈને ડેમાઈ ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। જી બિલકુલ ચોક્કસ થી આભાર ગૌતમ આપનો સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો અરવલ્લીના બાયડના પેન્ટરપુરામાં રહીશોએ હિજરત કરી છે, તો વર્ષો જૂની રસ્તાની સમસ્યાને લઈને સાત પરિવારના 42 સભ્યોએ હિજરત કરી છે। તો ગ્રામજનો ઘર સામાન લઈને ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા, તેમજ ઉચ્ચ અધિકારીઓ ડેમાઈ ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા। તો પ્રાંત અધિકારી મામલતદાર દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો પોલીસની ટીમ પણ પેન્ટરપુરા ગામે પહોંચી હતી। અમારા 14 મહિનાથી આ રસ્તા ઉપર, અમે કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર પેન્ટરપુરા ઠાકોર સમાજના 35 ઘર આવેલા છે, અને અમારે 6 ઘરનો પ્રશ્ન છે, અને અમારે આવર જવર માટે અમને કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર આ કોઈ સામેવાળા અમને નીકળવા નથી દેતા, કે સરકારી રસ્તા ઉપર અમને આવર જવર માટે રોકે છે, અડચણ કરે છે, અને અમે મુખ્યમંત્રી સાહેબશ્રીને લેખિતમાં અરજી આપેલી છે, અને સર્વ મામલતદાર કચેરી, તાલુકા કચેરી, પંચાયત કચેરી સર્વ જગ્યાએ અમે આવેદનપત્ર પણ આપ્યા છે, અને અરજી પણ આપી છે, લેખિતમાં આપી છે, અને રૂબરૂ મળ્યા છે, તે છતાં અધિકારીઓ આવીને જાય છે અને કોઈ એક્શન લેતા નથી, અને અમને ન્યાય મળતો નથી। અમે પેન્ટરપુરા ક્ષત્રિય ઠાકોર સમાજના આ 6 ઘરના વ્યક્તિઓ આજે હિજરત કરવાનું પગલું ભરવાનું જરૂર પડી છે, અને અમારા સામે કોઈ સરકાર જોતી નથી, અને અમે આજે રોજ નીકળ્યા છીએ જે રીતના હિજરત કરવા, તો અમને અમારા ઢોર ઢાકર છોકરા નાના અને કોઈને કંઈ પણ તકલીફ પડશે, તો આની જવાબદારી સરકારશ્રીઓ રહેશે અને આના અધિકારીઓને જવાબ આપવો પડશે। કોઈ પણ નુકસાન થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે, કારણ કે ગરીબો સામે સરકાર જોતી નથી, માત્ર ને માત્ર અમીરો સામે જોઈ છે, અને અમીરોને મળે છે, અમીરો જોડે બેઠક થાય છે, અને આ લોકો ગરીબો સામે જોતી નથી।